હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાધનપુર તાલુકાના મસાલી ગામ ખાતે સમગ્ર ગામ દ્વારા શ્રીમદ ભાગવત સાપ્તાહિક જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મસાલી ગામ ખાતે સમગ્ર ગામજનો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં વક્તા શ્રી પરમ પૂજ્ય બ્રહ્મચારિણી પુરી માતાજીના મુખે ભવ્ય આયોજન મસાલી ખાતે આવેલ શિવ મંદિરના પટાંગણની અંદર ભજન અને ભોજન સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં 25/1/24 થી 31/1/24 અને બુધવાર સુધી કથા સવારે 9 થી 12 વાગ્યા સુધી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભાગવત કથાનો લાહવો લીધો અને મોટી સંખ્યામાં ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છે અને મજા માણી રહ્યા છે. ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં ભાગવત કથાનું જે આયોજન થઈ રહ્યું છે 25/1 થી 31/1/2024 કુલ 7 દિવસની ભાગવત કથા આખા ગામને ગામ સમસ્ત 18 આલમ ભેગી થઈ અને આ કથાનું આયોજન કર્યું છે. આ કથામાં દિવસે દિવસે ધર્મપ્રેમી જનતાનો ધસારો વધી રહ્યો છે અને સાક્ષાત ભગવાન રૂપે દરરોજ આંકને 2 પારીમાં પણ કથા સાંભળવા આવે છે, એનો પણ એક મને ચમત્કાર મળ્યો છે. અને બહેનના મુખે પુરીબેન માતાજી જે બ્રહ્મચારિણી છે અને જે ગૌસેવામાં સેવા કરે છે, એમના વક્તવ્યમાં વક્તા તરીકે એ પોતે એટલા સુંદર દ્રષ્ટાંતો સાથે અહીંની જનતાને નાનામાં નાની પબ્લિક પણ સમજી શકે, નાનામાં નાનો માણસ પણ સમજી શકે એવી દેશીય ભાષામાં સરસ રસપાન કરાવે છે. આભાર, અસ્તુ. મસાલી ગામના અંદર ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં જે શ્રીમદ ભાગવત કથાના સપ્તાહ નિમિત્તે જે કથા અહીં શરૂ થઈ છે અને એના આજ 4થા દિવસનો જે આરતીનો ચડાવો છે, અમને 81,111 રૂપિયામાં જે મળ્યો એ જે ઈશ્વરની એક કૃપા અને એમની રીતે કે જે એની કૃપાથી અમને મળેલું ધન છે એ અમે ધાર્મિક કાર્યમાં વાપરી શક્યા અને એનાથી અમને આ ધાર્મિક કાર્યનો જે ફળ છે ફળ સ્વરૂપે ઈશ્વરના હાથે જે એને ફળ આપવું આપે. મારું નામ ચૌધરી પ્રકાશભાઈ રત્નાભાઈ, ગામ મસાલી, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ.